कार्यशील पूंजी नाम पत्रक बाद जरूरी खाताओं में मंडोल प्रवाह पत्रक बनावी ऐसी है जरूरी खाताओं में कायमी मिलकत नु खातों के शारा जो कोई मुड़ी है नाम अधिकृती शेयर मुड़ी नु खातों रोकाणों नु खातों करवरा जो कोई खातों सुधारेल नफा नुकसान खातों अन्य आपरो मंडोल प्रवाह पत्रक हवे जे जे खाताओं बनावा छे तेनी बाकी नो उल्लेख करिए जे खातों मिलकत लेना बाजू थी लखिए तेनी बाकी उधार होय जे खातु मूड़ी देवा बाजू थी दर्शाविए तेनी बाकी जमा होय कई बाकी लखवानी तो के शुरुआत नी बाकी छे ते गया वर्ष नी आगलना वर्ष नी तो पहला वर्षे कायमी मिलकतो ना खाता नी बाकी आपी छे 5 लाख जे बाकी आगल लाविया तरीके चालू वर्ष नी बाकी बाकी आगल लई गया तरीके 31/3/2018 नी कायमी मिलकतो नी बाकी आपी छे 11 लाख घसारा जोगवाई खातु मूड़ी देवा बाजू के लिए ऐसे तथा घसारा जोगवाई ना खाता नहीं शुरुआत नहीं बाकी जमा हुआ गया वर्ष नहीं बाकी 1 लाख बाकी आगे लाया तरीके चालू वर्ष नहीं बाकी 3 लाख बाकी आगे ले गया तरीके मूड़ी अनामत को खातु बाकी आगे लाया तरीके गया वर्ष ना दर्शावेज है परंतु चालू वर्ष से तेरी कोई बाकी बनते नहीं क्या बात है क्योंकि शहर मूड़ी को खातु शुरुआत नहीं बाकी 1 लाख गया वर्ष नहीं शर्त है चालू वर्ष ना अंत देनी बाकी बाकी आगे ले गया तरीके 4 लाख छह मुड़ी नो खातू पर मुड़ी देवा बाजू थी जैसे थी जमा बाकी दस्तावे रोकानो नो खातू मिलकत लेना बाजू नो जैसे थी बाकी आगे लाविया उधार बाजू 1 लाख वर्ष ना अंत देनी कोई बाकी बचते नहीं करवेरा जो को है खातू मुड़ी देवा बाजू थी लिखी है सी है थी तेरी शुरुआत नहीं बाकी 2 लाख અને ચાલુ વર્ષના અંતે તેની આખરની બાકી બાકી આગળ લઈ ગયા તરીકે 5 લાખ સુધારેલ નફા નુકસાન ખાતું ખાસ મિલકત લેણા બાજુથી દર્શાવી છે તેથી તે ઉધાર બાકી દર્શાવે છે તેથી ઉધાર બાજુ લખ્યું છે 1 લાખ જો તે મૂડી દેવા બાજુ લખાયેલું હોય તો તેની બાકી આગળ લાવ્યા જમા બાજુ હોઈ શકે અને ભંડોળ પ્રવાહ પત્રકમાં કાર્યશીલ મૂડીના પત્રકમાંથી વધારાનો ઉલ્લેખ કરી દીધો છે હવે ક્રમશઃ તેના હવાલાઓને યાદ કરીએ ગણતા જઈએ અને હારોહાર લખતા જઈએ કાયમી મિલકત વેચાણ કિંમત 6 લાખ રૂપિયા છે પહેલું તો વેચાણ કિંમત મળે છે તેની નોંધ કાયમી મિલકતના ખાતામાં કરી દીએ આપણે અનમોલ થઈ રોકડ બેંક ખાતે ઉધાર કે કાયમી મિલકતો ખાતે જમા કાયમી મિલકતોના ખાતામાં જમા બાજુ રોકડ કે બેંક ખાતે રકમ 6 લાખ બીજે નોંધ એનાથી ભંડોળની પ્રાપ્તિ થાય તેથી પ્રાપ્તિમાં કાયમી મિલકત વેચાણ ઉપજ 6 લાખ કાયમી મિલકતો સાથે જો ઘસારા જોગવાઈનું ખાતું દર્શાવેલું હોય તો મિલકતો તેની મૂળ કિંમતે દર્શાવેલ છે અને ઘસારા જોગવાઈ જ્યારે મિલકત વેચે ત્યારે ઘસારા જોગવાઈ માંથી ઘસારાની જોગવાઈ ઘસારા જોગવાઈ ખાતે ઉધારી મિલકત ખાતે જમા કરી દેવામાં આવે પ્રથમ વર્ષની બધી મિલકતો વહેંચી દીધી તેથી પ્રથમ વર્ષની ઘસારાની પૂરેપૂરી રકમ છે તે રકમ ઘસારા જોગવાઈ ખાતે ઉધારી કાયમી મિલકત ખાતે જમા કરીએ કશારા જોગવાઈના ખાતામાં ઉધાર બાજુ વિગતમાં કાયમી મિલકત ખાતે રકમ 1 લાખ કાયમી મિલકતના ખાતામાં જમા બાજુ કશારા જોગવાઈ ખાતે રકમ 1 લાખ ત્યારબાદ તેની ગણતરી કરી છે તે મુજબ કાયમી મિલકતોની મૂળ કિંમત 5 લાખ છે ઘસારા જોગવાઈ 1 લાખ બાદ કરતા ચોપડે કિંમત મળી 4 લાખ જેને વેચાણ કિંમત સાથે સરખાવીએ ચોપડે કિંમત 4 લાખ વેચાણ કિંમત 6 લાખ તેથી વેચાણ કરતા નફો થયો 2 લાખ આવો નફો કાયમી મિલકત ખાતે ઉધારી નફા નુકસાન ખાતે જમા થાય કાયમી મિલકતના ખાતામાં ઉધાર બાજુ વિગતમાં નફા નુકસાન ખાતે કૌંસમાં નફો રકમ 2 લાખ નફા નુકસાન ખાતે નહીં પરંતુ ક્યાં લઈ જવાનો છે તેને મૂડી અનામત ખાતે લઈ જવાનો છે મૂડી અનામતના ખાતામાં જમા બાજુ કાયમી મિલકતો ખાતે રકમ 2 લાખ
पहलो हवालो पूरो कर्यो हवे बीजो हवालो छे ते मुजब मूडी अनामत माटी कंपनी इक्विटी शेयर ने पूरा भरपाई देता इक्विटी शेयर बोनस से आपिया था तो मूडी अनामत ना खाता में बंद करता रकम आवशे 3 लाख आ 3 लाख ने रकम ना बोनस शेयर आपे देवाना छे जेथी अहीया छे ते शेयर होल्डर ना बोनस खाते रकम 3 लाख इक्विटी शेयर होल्डर ना खाता में हमम के भी आवे मूडी अनामत खाते उधारते इक्विटी शेयर होल्डर ना बोनस खाते जमा इक्विटी शेयर होल्डर ना बोनस खाते उधारते इक्विटी शेयर होल्डर खाते जमा इक्विटी शेयर होल्डर ना बोनस खाते रकम 3 लाख લોકાવે ઇક્વિટી શેર ફ્રી નું ખાતું બંધ કરી દીએ તો ચાલે રકમ નો સરવાળો 4 લાખ અહીંયા પણ 4 લાખ જે પણ વધારો થયો છે તે બોનસ શેર થી થયેલો છે તેથી આપણા ભંડોળમાં તેનાથી કોઈ પ્રાપ્તિ થતી નથી એના પછીનો હવાલો છે કંપનીએ રોકાણો 1,20,000 માં વેચી દીધા વેચાણ કરીએ ત્યારે રોકડ બેંક ખાતે ઉધાર રોકાણો ખાતે જમા પહેલી અસર આપીએ રોકાણોના ખાતામાં જમા બાજુ રોકડ બેંક ખાતે રકમ 1,20,000 ભંડોળમાં પ્રાપ્તિ માં લખી દઈએ રોકાણ વેચાણ ઉપજ 1,20,000 એક લાખ ના રોકાણ 1,20,000 માં વેચતા 20,000 થયેલો નફો રોકાણો ખાતે ઉધારી નફા નુકસાન ખાતે જમા નફા નુકસાન ખાતે કૌંસમાં નફો રકમ 20,000 એ ખાતું પણ બંધ થઈ જશે 1,20,000 1,20,000 અને નફા ને નફા નુકસાન ખાતામાં જમા બાજુ થઈ દે રોકાણો ખાતે કૌંસમાં નફો રકમ 20,000 વર્ષ દરમિયાન કંપની 1,00,000 વચગાળાના ડિવિડન્ડના ચૂકવ્યા હતા વચગાળાના ડિવિડન્ડની બે અસર આવશે એક તો જોગવાઈ કરવા નફા નુકસાન ખાતે ઉધારાય સૂચિત ડિવિડન્ડ ખાતે જમા થાય અને બીજું સૂચિત ડિવિડન્ડ ખાતે ઉધારી રોકડ કે બેંક ખાતે જમા થાય સુધારેલ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વચગાળાના ડિવિડન્ડ ખાતે ડિવિડન્ડની રકમ છે 1,00,000 અને વચગાળાનો ડિવિડન્ડની જોગવાઈ પણ કરવાની અને ચૂકવવાનું પણ કરવું ચૂકવતા ભંડોળનો ઉપયોગ વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું રકમ 1,00,000 અને છેલ્લો હવાલો છે વર્ષ માટે 5,00,000 આવક વેરાની જોગવાઈ કરી હતી આવક વેરાની જોગવાઈ રકમ નુકસાન ખાતે ઉધાર કરવેરા જોગવાઈ ખાતે જમા કરવેરા જોગવાઈ ખાતે રકમ 5,00,000 કરવેરા જોગવાઈના ખાતામાં જમા બાજુ નફા નુકસાન ખાતે અંશમાં જોગવાઈ રકમ 5,00,000 છેલ્લો હવાલો છે વર્ષ માટે 5,00,000ની આવકવેરાની જોગવાઈ કરી હતી આવકવેરા જોગવાઈ નફા નુકસાન ખાતે ઉધાર કરવેરા જોગવાઈ ખાતે જમા 5,00,000 નફા નુકસાન ખાતે ઉધાર અને કરવેરા જોગવાઈ ખાતે જમા હવાલાઓ પૂરા થયા બાદ વધારાના જે બધા આપણે ખાતાઓ બનાવ્યા છે તે પૂરા કરીએ અહીં સુધી ખાતાઓમાં પહેલું ખાતું કાયમી મિલકતનું ખાતું છે તેની અંદર જમા બાજુનો સરવાળો 18,00,000 ઉધાર બાજુ 18,00,000 લગતા તફાવતની અંદર 11,00,000 આવે છે તે ખૂટતી રકમ મિલકતોના ખાતામાં ઉધાર બાજુ ખૂટે તે કરી દીધી
જમા બાજુ બે બાબતો મળી શકે પૂરતી હોય તો એક ઘટાડો હોઈ શકે અને બીજું વેચાણ હોઈ શકે પણ ઉદાહરણ બાજુ 11 લાખ રૂપિયા છે તે વર્ષ દરમિયાન કાયમી મિલકતોની કરેલી ખરીદી છે જે ખરીદી આપણા ભંડોળ પ્રવાહ પત્રકમાં ઉપયોગ બાજુ દર્શાવે છે બીજું ખાતું ઘટાડાનો હોય એનું ખાતું આપણે પહેલા પૂરું કર્યું એના બાદ મૂડી અનામતનું ખાતું પણ પૂરું કર્યું શેર મૂડીનું ખાતાને પણ યાદ કરી લીધું રોકાણના ખાતાને પણ યાદ કરેલું છે કરવેરા જોગવાઈનું ખાતું કરવેરા જોગવાઈમાં જમા બાજુનો સરવાળો 7 લાખ ઉધાર બાજુ 7 લાખ કરતા ઉધાર બાજુ પૂરતી રકમ મળે 2 લાખ ઉધાર બાજુ પૂરતે છે તે ચૂકવાઈ કરવેરા દર્શાવાય કરવેરા જોગવાઈ ખાતે ઉધાર બેંક ખાતે જમા 2 લાખ અને કરવેરા ચૂકવીએ તે આપણા ભંડોળનો ઉપયોગ દર્શાવે છે ચૂકવેલ કરવેરા 2 લાખ હવાલાઓ પૂરા થાય ખાતાઓ પૂરા થાય ત્યારબાદ આપણા પાકા સરવૈયાની અંદર નજર કરવી કાયમી મિલકતોના ખાતાને યાદ કર્યું રોકાણોને યાદ કર્યા સ્ટોક દેવાદારો બેંક શિલક અને નફાનુકસાન ખાતાને યાદ કરેલું છે શેર મૂડીમાં વધારાની નોંધ આવી મૂડી અનામતનો ઉપયોગ થયો સામાન્ય અનામત પહેલા વર્ષે સામાન્ય અનામત 3 લાખ બીજા વર્ષે સામાન્ય અનામત 4 લાખ તેથી સામાન્ય અનામતમાં વધારો તે ચાલુ વર્ષે સામાન્ય અનામતની કરેલી જોગવાઈ છે જે નફાનુકસાન ખાતે ઉધાર ત્યારબાદ ડિબેન્ચર ડિબેન્ચર લાંબા ગાળાનું દેવું છે પહેલા વર્ષે 1 લાખ છે બીજા વર્ષે 3 લાખ છે તો ડિબેન્ચરમાં વધારો આપણા ભંડોળની પ્રાપ્તિ દર્શાવે છે બહાર પાડેલ ડિબેન્ચર રકમ 2 લાખ આ બધું પૂરું થાય એટલે આપણા ભંડોળ પ્રવાહ પત્રકના બંને બાજુનો પ્રાપ્તિ ઉપયોગનો સરવાળો પાકા સરવૈયાની જેમ સરખો થઈ જવો જોઈએ પ્રાપ્તિનો સરવાળો 20 લાખ તેની સામે ઉપયોગનો સરવાળો પણ 20 લાખ છે અસ્તુ